नमस्कार मित्रों, स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्व मां। हूँ छु प्रकाश राखोलिया अने तमे जोई रह्या छो ज्ञान विश्व। आ चेनल नी अंदर विविध शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजना अने टेक्नोलॉजी विषेना विडियो अपलोड करवामां आवे छे। हजी सुधी जो तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करो अने बाजुना बेल आइकन उपर પણ ક્લિક કરો કે જેથી કરીને તમને આ ચેનલના નોટિફિકેશનો મળતા રહે। બાળ મિત્રો, આપણે જોઈ રહ્યા છે સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 2, ધોરણ 9, પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ। વિડિયો ચાલુ કરતા પહેલા જો બોર્ડ પરના અક્ષરો તમે ના વાંચી શકતા હોય તો ઓપ્શનના યા YouTube ના ત્રણ ટપકા આપ્યા છે ને ક્લિક કરી ક્વોલિટી નો ઓપ્શન ખુલે છે, એમાં ઓછામાં ઓછો 480 પિક્સેલ પસંદ કરો અને જો તમારું ઇન્ટરનેટ સારું હોય તો 720 અથવા તો 1080 પિક્સેલ પસંદ કરો કે જેથી તમને બોર્ડ પરના અક્ષરો ચોખ્ખા વાંચી શકાય અથવા તો વિડિયો ચોખ્ખો દેખાય। હવે આપણે એવું કીધું છે કે તમે જાણો છો કે 1/7 = 0, 14, 28, 57 આની પુનરાવર્તિત અભિવ્યક્તિ છે। ઉપર લાઈન એવું દર્શાવે છે કે અહીંયાથી 1 થી 1, 4, 2, 8, 5, 7 એ પુનરાવર્તિત અભિવ્યક્તિ છે। શું તમે ખરેખર ભાંગાકારની લાંબી પ્રક્રિયા વગર અવલોકન કરો તો આપણે 1/7 નું પેલા મૂલ્ય જો આમાં એવું કીધું છે ભાંગાકારની પ્રક્રિયા વગર આપણે 2, 3, 4, 5, 6 નું કરવાનું છે। પેલા આપણે 1/7 નું ભાંગાકારની પ્રક્રિયાથી અભિવ્યક્તિ મેળવી લઈએ અને ત્યારબાદ એની શેષનું અવલોકન કરીએ તો 1. આપણે અગાઉથી 0, 0, 0 કરી લઈએ તો પેલો ભાગ ચાલશે, અહીંયા આપણે પોઈન્ટ મૂક્યો એટલે 0.7 × 7 તો શું મળ્યા શેષ 3, 10 માંથી 7 જાય તો 3। આપણે એક મળતી શેષ નું અવલોકન કરવાનું કીધું છે, આપણે લખી લે આપણે પેલી શેષ 3 મળી, ત્યાર પછી ઉપર થી ઉતાર્યું 0, 30 થઈ ગયા, 7 × 4 = 28 તો ફરી 30 માંથી 28 જાય તો બીજી શેષ શું મળી આપણને 2, ત્યાર પછી ફરી 0 ઉતાર્યું તો હવે 7 × 2 = 14 તો 6, તો ત્રીજી શેષ મળી આપણને 6, ચોથું 0 ઉતાર્યું 7 × 8 = 56 તો 4, 7 × 8 = 56 તો શેષ 4 મળી। આપણે લખી લઈએ ઉપરથી ફરી 1 0 ઉતાર્યું 7 × 5 = 35 તો 5 વધ્યા, ઉપરથી 0 પૂરા થઈ ગયા આપણે ત્યાં અનંત 0 સુધી જઈ શકીએ એમ છીએ તો ફરી 1 0 ઉતાર્યું 37 × 49 વધ્યા 1, ફરી 1 0 ઉતાર્યું આપણે 4 વધ્યા હતા, ત્યારબાદ આપણે લખી લઈએ 5। હવે ફરી 1 0 ઉતાર્યું તો આ થઈ ગયા અહીંયા આપણે લખી લઈએ 10, 7 × 7 ત્રણ વધ્યા, ફરી 1 0 ઉતાર્યું 7 × 4 = 28। હવે આપણે દાખલાને આગળ લઈ જવાની જરૂર નથી, તમે જોઈ શકો કે અટલા સુધી આપણો જવાબ આવ્યો, આ બંને અંકો પાછા પુનરાવર્તિત થયા। હવે જો કદાચ દાખલો આપણે ગણ્યો હોત તો આગળના ભાગ ચાલત 28, 57 જ હોત, 14 તો આપણે ચાલી ગયો તો આપણને શેષ શું હોય હતી? પહેલી વાર આપણને 3 વધ્યા, પછી 2 વધ્યા, પછી 6, 4, 5 અને છેલ્લે વધી આપણી 1, તો આપણને પુનરાવર્તિત શેષ આ જ મળી। અને જ્યારે આપણે આ દાખલા ગણીએ ત્યારે પણ પુનરાવર્તિત શેષ તો આપણને જ મળી, તો આપણે લખીએ 1/7 ની અભિવ્યક્તિ માટે શેષ મળે છે। આપણે એનું કીધું તો શેષ નું અવલોકન કરો તો શેષ 3, 2, 6, 4, 5 અને 1 અને આની આ જ પુનરાવર્તિત થાય છે તથા આપણને પુનરાવર્તિત ભાગફળ શું મળે છે?
दशांश भागफल लखो अपने शा माटे कारण के शून्य पॉइंट है दशांश भागफल एक चार बे आठ पांच अने सात मळे छे तो हवे आपणे एक वस्तु खबर पड़ी कि जो अहीं एक होय एक ना छेद में सात होय तो आपणे आ मळतु होय तो हूँ अहीं बगड़ो करी दऊं सांभळजो बाळ मित्रों हूँ अहीं शुं बनावी दऊं बे तो बराबर नी आ बाजू जो हूँ बे वडे गुणतो हो तो बराबर नी आ बाजू पण बे वडे गुणाय जो आपणे अहीं करीए के बे ना तेथी बे ना छेद में सात माटे एक ना छेद में सात गुणिया बे बे एक बे तो आ बनी जाए आपणे अल्टिमेट शुं बनशे बे ना छेद में सात आपणे आ भी करवानी जरूर नथी હવે જો બરાબર ની આ બાજુ હું બે વડે ગુણી નાખતો તો મને બે ના છેદ માં સાત મળશે આપણે લખી પણ નાખીએ એટલે તમને અંદાજ આવશે કે બે ના છેદ માં સાત એક ના છેદ માં સાત આપણને આપ્યા હતા એને જો હું બે વડે ગુણી નાખું તો બરાબર ની પેલી બાજુ પણ એ બે વડે ગુણાય એટલે કે બે ગુણ્યા આપણે શું જવાબ હતો શૂન્ય પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન તો આપણો સીધો આપણો જે ભાગફળ છે આપણે ડબલ કરી શકશું આપણે જે એક ના છેદમાં સાત માટેની જે પ્રોસેસ કરી એ આપણે કરવાની જરૂર રહેશે નહીં તો આપણે અહીં ગુણાકાર કરી લઈએ ચૌદ અઠ્યાવીસ સત્તાવન ગુણ્યા બે સાત દુ ચૌદ નો ચોગડો વધી પડી એક પાંચ દુ દસ ને એક અગિયાર નો એકડો વધી પડી એક આઠ દુ સોળ ને એક સત્તર નો સાતડો વધી પડી એક બે દુ ચાર ને એક પાંચ ચાર દુ આઠ બે એક બે તો જવાબ આવ્યો આપણે અઠ્યાવીસ સત્તાવન ચૌદ तो आप लखी दिए बराबर जीरो पॉइंट अठावीस सत्तावन चौदह तमे जोई सको कि आपणो जे चौदह अठावीस सत्तावन हतो तो आ थई गयो अठावीस सत्तावन अने चौदह पाछळ वही आया आपणे बे बे नो गुणाकार डाबी बाजू कर्यो तो आपणे ए ज बे नो गुणाकार आपणे जमणी बाजू कर्यो आ स्टेप कदाच आ स्टेप ने तमने समझावा माटे लिखू छु बे ना छेद मां सात ना लखो ने डायरेक्ट आ वस्तु लखो तो आपणे भंगाकार नी लांबी प्रोसेस कर्या वगर आपणे एनी अनंत आवृत संख्या शोधी लीधी तेवी ज रीते आपणे क्रमश बधा माटे करी शकीए त्रण ना छेद मां सात चार ना छेद मां सात पांच ना छेद मां सात अने छ ना छेद मां सात तो तेथी त्रण ना छेद मां सात माटे एक ना छेद मां सात एने गुणिया त्रण तो हवे आ शुं बनी गयुं त्रण ना छेद मां सात बराबर त्रण एने गुणिया शून्य पॉइंट चौद अठावीस सत्तावन अपने एक ना छेद में सात माटे शू हतु आ स्टेप तमे हवे अपने नहीं लखीए के जेथी तमने व्यवस्थित समझाय हूँ आ स्टेप एटला माटे आ शुरुआत में एक ज वार शू काम लिखू के आपणे समझवा माटे हवे आपणे डायरेक्ट आटलू ज लखीए एक ना छेद में सात गुणिया त्रण बराबर आपणे त्रण गुणिया एक ना छेद में सात नो जवाब करी नाखो तो हवे आपणे अहीं बराबर नी पेली बाजू आपणे एनो गुणाकार करी लईए चौद अठावीस सत्तावन गुणिया त्रण सात तेरी एक एकड़ो वी पेड़ी बे पांच त्रन पंदर पंदर ने सत्तर ना सातड़ो वी पेड़ी एक आठ तेरी चौबीस एक पच्चीस ना पांचड़ो वी पेड़ी बे त्रन दू छ आठ चार तेरी बार ना बगड़ो वी पेड़ी एक त्रे त्रन ने चार बेतालीस पंचासी एकोतेर शू जवाब आयो आप बराबर शून्य पॉइंट बेतालीस पंचासी एकोतेर હવે એવી જ રીતે આપણે ચાર માટે લઈએ તો ચાર ના છેદમાં સાત માટે એ જ પ્રોસેસ છે આપણી કે એક ના છેદમાં સાત આપણને આપ્યા હતા તો કે એક ના છેદમાં સાત ગુણ્યા ચાર હવે ડાબી બાજુ આપણે સાત એક ના છેદમાં ચાર ચાર વડે ગુણ્યા હોય તો આપણે જમણી બાજુ પણ આપણે ગુણી નાખી ચાર ગુણ્યા શૂન્ય પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન તેનો આપણે સાઈડમાં નાનો એવો ગુણાકાર કરી નાખીએ ચૌદ अठावीस सत्तावन एने गुणिया चार सात चौक अठावीस नो आंकड़ो वधी पेढ़ी बे पांच चौक वीस ने बे बावीस नो बगड़ो वधी पेढ़ी बे आठ चौक बत्तीस ने बे चौतरीस नो चोगड़ो वधी पेढ़ी त्रण चार दू आठ आठ ने त्रण अगियार नो एकड़ो वधी पेढ़ी एक चौके चौके सोल ने सत्तर नो सातड़ो वधी पेढ़ी एक चार एक चार ने पांच तो जवाब आयो आप सत्तावन चौदह अठावी जीरो पॉइंट सत्तावन चौदह अठावी
હવે તમે બધા જવાબ જો પહેલાનો બીજાનો ત્રીજાનો જે આપણે 5 ને 6 નો ગણવાનો છે પણ એ સબ આમાં જો 42 85 71 28 17 57 14 અંકો એના એ જ રહેવાના છે ખાલી એનો ક્રમ બદલશે જેમ કે આમાં 14 28 57 હતો તો 28 અહીંયા આગળ થઈ ગયા 57 અને છેલ્લે 14 14 28 57 હતા તો અહીં એક આગળ થી નીકળી અને અહીંયા જતો રહ્યો આમાં શું થયું 57 એના એ જ હતા 14 28 અહીંયા પાછળ લાગી ગયા તો એનું એ જ પુનરાવર્તિત થાય છે અંકો એના એ જ રહેશે આપણે ડાબી બાજુ શેષ સંખ્યા વડે ગુણ્યા છે એ જ સંખ્યા વડે આપણે જમણી બાજુ ગુણીએ તો આપણને અભિવ્યક્તિ મળી જશે અને આપણે ભંગાકાર કરવો પડશે નહીં તો હવે આપણે આપણા છેલ્લા બે અંકો બાકી છે એ પણ આપણે ગણી લઈએ તો કે 5 ના છેદમાં 7 માટે 1 ના છેદમાં 7 ગુણ્યા 5 હવે ડાબી બાજુ આપણે 5 વડે ગુણ્યા તો આપણે જમણી બાજુ પણ 5 વડે ગુણી નાખીએ 0.14 28 57 આપણે એ સાઈડમાં કરી લઈએ 14 28 57 ગુણ્યા 5 7 5 ને 35 નો 5 નો વધી પડી 3 પછુ 25 ને 3 28 નો 8 નો વધી પડી 2 8 5 40 ને 2 42 નો બગડો વધી પડી 4 5 2 10 ને 4 14 નો ચોકડો વધી પડી 1 5 4 20 ને 21 નો એકડો વધી પડી 2 5 5 ને 2 7 જો તમે અંકો એના એ જ રહે છે આ જે 71 આવ્યા હતા હવે અહીંયા 5 આવ્યા તો અહીંયા આપણો દાખલો ચાલુ થયો 71 42 28 71 42 8 અને 5 જતો રહ્યો આ બાજુ તો 0.71 42 85 હવે આપણો છેલ્લો દાખલો એક પણ જગ્યાએ આપણે ભંગાકાર કરવો પડ્યો નથી બસ આપણે જે ડાબી સાઈડ ગુણ્યા એના એ જ આપણા જે ના અભિવ્યક્તિના અંકો ઉપરથી જ આપણે ગોતી લીધું લખીએ તેથી 6 ના છેદમાં 7 માટે 1 ના છેદમાં 7 ગુણ્યા 6 ડાબી બાજુ આપણે 6 વડે ગુણ્યા જમણી બાજુ પણ આપણે ગુણી નાખીએ 6 ગુણ્યા 0.14 28 57 ત્યારબાદ આપણે આનો સાઈડમાં ગુણાકાર કરી લઈએ તો કે 14 28 57 એને ગુણ્યા આપણે શું કર્યું છે 6 એને ગુણ્યા 6 6 7 42 નો બગડો વધી પડી 4 6 5 ને 30 ને 4 44 નો ચોગડો 6 5 30 ને 4 34 નો ચોગડો વધી પડી 3 6 8 48 48 ને 3 51 નો એકડો વધી પડી 5 6 2 12 12 ને 5 17 નો સાતડો વધી પડી 1 છ ચોક 24 ને 25 નો પાંચડો વધી પડી 2 6 1 6 ને 2 8 તો 85 71 42 0.85 71 42 તો આપણે અહીંયા આપણે બધી જ અભિવ્યક્તિઓ આપણે લખી નાખી છે ક્યાંય પણ જગ્યાએ આપણે ગુણાકાર કર્યો નથી એના એ જ અંકોનું પુનરાવર્તન છે તમે હરેક જવાબને કમ્પેરિઝન કરી લ્યો એના એ જ અંકોનું પુનરાવર્તન છે આપણને અભિવ્યક્તિ મેળવવા માટે કોઈ પણ જગ્યાએ ભંગાકાર કરવાને બદલે આપણે 1 ના છેદમાં 7 ગુણ્યા 2 ના છેદમાં 7 માટે આપણે બંને બાજુ 2 વડે ગુણી નાખ્યું 3 ના છેદમાં 7 માટે બંને બાજુ 3 વડે ગુણી નાખ્યું તો આપણને આ જ અંકો પુનરાવર્તિત સ્વરૂપે મળ્યા તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે વિડીયોને પોઝ કરી દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લો જ્ઞાનવિશ્વ પહેલી વાર જોતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને વિડીયોને લાઈક આપવાનું ભૂલતા નહીં બાળ મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઈક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાનવિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં